સ્વરોત્સવ આપણી ભાષાનો યાદગાર મહોત્સવ આપણી મોજને અકબંધ રાખવી છે અને આ મોજને અકબંધ રાખતી વખતે અમે કરીશું પ્રેમ સંદર્ભે પ્રેમના દરેક મુકામોને આજે માણવા છે એ મુકામોની વચ્ચે સર્જકતાનું એક કલ્પવૃક્ષ ગુજરાતમાં સૂફી બાનીના નામે સુભાષ ભટ્ટના મુકામે બોલે છે હું પૂરા વિવેક સાથે આપણા સુભાષ ભટ્ટને વિનંતી કરું કે મંચ પર આવે અને પ્રેમના આ વિષયને એમના કિનારેથી જોઈ અને વહેતું રાખે સુભાષ ભટ્ટ તથાગત બુદ્ધ વિશે એવું કહેવાય છે તથાગત બુદ્ધ જ્યારે કોઈને દીક્ષિત કરતા કોઈ ભિક્ષુ થવા આવે કે મારે મને ભીખું કરો તો તથાગત એમ કહેતા કે નેવું દિવસ સ્મશાનમાં રહે અને નેવું દિવસ સ્મશાનમાં રહીશ પછી હું તને દીક્ષિત કરીશ અને પેલો માણસ નેવું દિવસ પછી પાછો આવે ત્યારે એને જીવન ક્ષણભંગુર છે એવું શીખવાડવું જ નહોતું પડતું એ જાણતો હતો કારણ કે એને સ્મશાન જોઈશ એમ તમે બધા પ્રવેશ્યા ત્યારે અંકિતે ફોર્મ ભરાવ્યું હશે કે પ્રેમીઓને પ્રવેશ છે એટલે હું માની લઉં છું કે ઓલ ઓફ યુ આર લવર્સ બેઝિકલી મિત્રો વસંત ઋતુ બહેકી જવાની વિવેક ચૂકી જવાની ઋતુ છે એવું મારે કાંઈ થાય તો હું માફી માગી લઉં છું મારા પાપને ગુનો ન ગણતા અને ગુનાને પાપ ન ગણતા એક વખત મુલ્લા નસરુદ્દીનની પત્ની ખખડાવતી હતી કે ના જવું પડશે ચાલશે નહીં એ કે પણ નહીં મને રહેવા દે મારે આજે નથી જવું ઝઘડો એનો હતો કે એના મિત્રની પત્ની ગુજરી ગઈ એટલે ઓલી કંઈક તમારે જવું પડશે કબ્રસ્તાને એ કે ના મને રહેવા દે એ કે કે કેમ એક એની ચોથી પત્ની મરી ગઈ અને હું ચાર વાર જીઆ આવ્યો હું તો એને કે મોકો જ આપી શકતો નથી કે ધીસ ઇઝ પ્રિસાઇઝલી ધ કંડિશન ઓફ ધ લવ આપણે ત્યાં મિત્રો એવું છે કે સાણસીમાં તમે કોલસો પકડી શકો અગ્નિ ન આવે પ્રેમ ગાઈ શકાય નાચી શકાય વગાડી શકાય કરી શકાય કહી ન શકાય તો આ કોઈ એક એક પ્રેમ છે એ સંભાવના છે શક્યતા છે એ કોઈ વાસ્તવિકતા નથી ઓલો આધાર કાર્ડ હોય અને તમે ભારતના નાગરિક એવી કોઈ અવસ્થા પ્રેમમાં નથી ઇટ ઇઝ પોસિબિલિટી ઇટ ઇઝ પ્રોબેબિલિટી તમારી સંભાવના છે કે તમે પ્રેમ કરશો એ સમયે કોઈ પતંગિયું કયા વૃક્ષ ઉપર બેસશે ક્યુ પંખી કયા વૃક્ષ ઉપર બેસશે અને ડોલશે એ તમે નક્કી ન કરી શકો એટલે યુ હેવ ટુ વેઇટ એક એવી સ્થિતિ કે તમારા આંગણામાં દીવો કરીને બેસવાનું છે અને રાહ જોવાની છે કોઈ આવે એ તે ન પણ આવે નીકળી પડવાનું છે પહોંચવાનું નથી કોઈ મળે તે ન પણ મળે એ લવ ઇઝ અ પોસિબિલિટી એ સંભાવના છે જ્યારે પણ પ્રેમ ઉતરે છે આપણે આપણે એને સમજતા એટલે નથી કે મારામાં પ્રેમ વિશે એવું કહેવાય છે મેં કંઈક વાંચ્યું છે આ પંક્તિ મારી નથી પણ એવું કોઈકે કીધું છે કે મુઠ્ઠી પર ચાહીએ તો સિકંદર બન જાઓ મુઠ્ઠી પર ચાહીએ તો સિકંદર બન જાઓ કાયનાતભર ચાહીએ તો કબીર બન જાઓ તો આ જે સંભાવના છે ઈ યુ હેવ ટુ ફોલો દેટ એક મને કૃષ્ણમૂર્તિ એકવાર બેઠા હતા કોઈ સ્ત્રી ક્વાઇટ યંગ એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ એવી કોઈ સ્ત્રીને કીધું કે મારે આપણે એક અંગત પ્રશ્ન પૂછવો છે એટલે કૃષ્ણમૂર્તિએ કીધું કે શું એ કે સર આઈ હેવ એ પ્રોબ્લેમ ઇન માય લવ એ કૃષ્ણમૂર્તિ ગુસ્સો એનો સ્વભાવ નહોતો પણ કૃષ્ણમૂર્તિ થોડા ખીજાઈ ગયા એ કે હાઉ કેન યુ ડૂ ધીસ પ્રેમ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે અને પ્રેમમાં તમે સમસ્યા ઊભી કરશો તો હવે ઉકેલની ચીજ તો આપણી પાસે રહી જ નહીં લવ ઇઝ એ સોલ્યુશન એ નોટ ધ પ્રોબ્લેમ પણ એ પ્રશ્ન ક્યાં થાય છે એક જ જગ્યાએ બે ટોળા મળે છે એક પ્રસંગ મને યાદ આવે છે મીરાભાઈ એકવાર એના ગુરુને ત્યાં પ્રવેશે છે એટલે અંદરથી ડેલી ખખડી એટલે ગુરુએ પૂછ્યું કે કોણ છે એટલે મીરાભાઈ એમ કહે છે કે હું મીરા કૃષ્ણની દાસી એટલે ગુરુજીએ કીધું કે બેટા આ ત્રણ જણા કઈ રીતે આવ્યા એ તો મને તું સમજાવ હું છું મીરા છે અને કૃષ્ણની દાસી એક જ જણમાં ત્રણ જણા વસે છે આ એક જણમાં ત્રણ તો મીરાના કાળમાં હતા અત્યારે એક એક જણની અંદર આખે આખું ગુજરાત વસે એટલું ક્રાઉડ છે આવા બે ક્રાઉડ વચ્ચે પ્રેમની સંભાવના નથી ઇફ આઈ લીવ માય ઈગો જો મારો અહંકાર છોડું મારી ઓળખ છોડું મારી અસ્મિતા છોડી દઉં તો પ્રેમની સંભાવના છે એક વખત એવું બન્યું કે મને મને સમસ એક નાનકડી દસ લીટીમાં કહેવાય એવી એક કથા યાદ આવે છે સમ્સ રૂમીને એક એવી કથા કહેશે એકવાર રૂમી પૂછે છે કે તો માસ્ટર પીરો મુર્શિદ પ્રેમ કોને કહેવાય એ સમ્સ એને કથા કહેશે એક વખત એક નવાબની દીકરી જહાનારા નામની હતી એ જહાનારાને શોધતા શોધતા ત્રણ છોકરાઓ જુદા જુદા ગામમાં આવે છે અને નવાબને વિનંતી કરે છે તમારી દીકરી મને પરણાવી દો એટલે એ કહે છે કે રહ્યો એની સાથે તમે અહીંયા બે ત્રણ મહિના મારા નગરમાં રહ્યો અને તમને કોઈ અગમ્ય કારણોસર છોકરી મરી જાય છે જહાનારા નાની ઉંમરે ગુજરી જાય છે હવે પહેલો એક છોકરો હતો એને એમ થયું કે આ રાજવી આ નવાબ એકલો પડી ગયો છે હું એના સંતાન તરીકે એની પાસે રહીશ અને એની સાથે રહેવાનું શરૂ કરી દેસ પણ એ તો સંતાન બની ગયો પછી બીજું છે એ ફકીર બની અને સમગ્ર વિશ્વમાં પદયાત્રા શરૂ કરી અને પ્રેમના સ્થાનકના દર્શન શરૂ કરી દીધા તો એ સમાજસેવક બની ગયો પણ ત્રીજો હતો એણે કંઈ કર્યું નહીં અને ઓલીની જે દરગાહ હતી એની પડખે આજીવન બોલો મુંજાવર દીવો કરી અને સાંજ પાડે મસ્જિદમાં નમાજ કરીને એવી રીતના જિંદગીના છેલ્લા વર્ષ સુધી સમશે કીધું કે આ જે રાહ જોવે છે ખબર જ છે પાછી નથી આવવાની એટલે પ્રેમ એટલે જે રસ્તે કોઈ આવવાનું જ નથી ત્યાં બેસી રહેવાનું મજનું વિશે એવું કહેવાય છે કે મજનું લૈલાની રાહ જોતો રણમાં એક વૃક્ષ નીચે બેસે છે એટલું બધું વેઇટિંગ છે એટલું બધું વેઇટિંગ છે અને પ્રેમની સંભાવના ક્યારે શરૂ થાય છે કે જ્યારે પ્રતીક્ષા છે એ પ્રાર્થનામાં બદલાઈ જાય છે પ્રતીક્ષા છે એ પ્રાર્થનામાં બદલાઈ જાય છે કારણ કે પ્રતીક્ષાની અંદર હું પરિશુદ્ધ પણ થાઉં છું પાવક પણ થાઉં છું પછી જે વધે છે એ પ્રાર્થના વધે છે પ્રાર્થનાની મજા એ છે મિત્રો કે પ્રાર્થનામાં ઈશ્વર નથી બદલાય જતો પ્રાર્થના કરનારો બદલાય કરનારો બદલાય જાય એટલે પ્રેમની સંભાવના એટલે તમે જેટલા જોશો કેડીમાં ચાલનારો છે એવો પવિત્રતાથી ચાલે છે કે આ કેડી અને આ યાત્રી એવી ખબર પડતી નથી ચિત્રકાર રંગ કરે છે જ્યારે ત્યારે ચિત્રોમાં રંગ ઉમેરતો જાય છે ઉમેરતો જાય છે અને ક્યારે કયા રંગમાં ચિત્રકારો ઓગળી જાય છે આપણને ખબર પડતી નથી જગતના શ્રેષ્ઠ ચિત્રો એવા જ ચિત્રો છે કે જેમાં ચિત્રકાર ચિત્રમાં ઓસરી ગયો છે ઓગળી ગયો છે રંગાઈ ગયો છે શ્રેષ્ઠ નૃત્યકાર પણ એ છે કે જેમાં આ નૃત્ય છે અને આ નૃત્યકાર છે એવો ભેદ પારખી ન શકાય પ્રેમમાં પણ એવું છે કે આ પ્રેમી આ પ્રેમિકા અને આ પ્રેમ આ જે ત્રણનો ટ્રાયો છે એ જોવો થઈ જાય તો એની વચ્ચે કોઈ જ ભેદ રહેતો નથી અતાર નામનો એક સુફી ફકીર હતો એને ત્યાં કોઈ પણ દીક્ષા કરવા આવે ત્યારે એ પૂછતો કે પ્રેમ કર્યો છે તો હું તને દીક્ષા આપું એટલે દીક્ષિત બે રીતો છે મિત્રો કે પ્રેમ નામના શબ્દમાં પહેલાં મારે દીક્ષિત થવાનું છે અને પછી મારે પ્રેમને દીક્ષિત કરવાનો છે એ ક્યારે બને કે આઈ વિલ ડિસેપિયર થરલી હું મારામાંથી ચાલ્યો જાઉં તો થાય નહીંતર એ શક્ય નથી અને આ બધું જ મેં તમને કીધું એમ કે સુફીઓમાં તમે જુઓ કે રાધા ને રાબિયા કે રાધા અને મીરા તો તમને રાધામાં છે જે મિલનનો ઉન્માદ જોવા મળે છે બરાબર મીરામાં છે એ વિરહનો ઉન્માદ બની જાય છે એક જ પ્રેમ છે મલ્ટી ડાયમેન્શનલ છે એટલે અત્યારે જે પ્રેમ છે એના પોતાના આઠ અબજ રંગો છે પ્રેમ એઝ આઈ ટોલ્ડ યુ કે ગાઈ શકાય કબીર ગાઈ છે નાચી શકાય મીરા અથવા ચૈતન્ય પ્રભુ છે એ નાચે છે કે કોઈ પિકાસો ચિત્ર કરે તો એ પ્રેમી છે કોઈ નાચે છે કોઈ ગાય છે કોઈ વૃક્ષો ઉગાડે છે કોઈ કોઈ રાહ જોવે છે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ સવાલ એ નથી કે તમે શું કરો છો જે બેનો ભેદ છે બે પૂરા થઈ જાય તો પ્રેમ થતો હોય છે ધેન મારા મનમાં એક એક પંક્તિ છે મને પંક્તિ યાદ નથી પણ હું તમને મારે તમને વાંચી સંભળાવી છે બે પંક્તિ હું તમને કહું એક કારિક બદાયુનીનો એક શેર છે હું તમને કહું કોન જાણે કેસ રાહ ગુજરસે ગુજરે કોણ જાને કે વો કિસ રાહ ગુજરસે ગુજરે હર ગુજર ગાહકો ફૂલો સે સજાએ રખીએ કોઈ આવવાનું નથી અને હું રાહ જોઉં કંઈ જવાનું નથી અને હું ચાલતી પકડું રીલકેની એક કવિતાની પંક્તિ મને યાદ આવે છે રિલકે એવું કહે છે કે ખરો પ્રેમ એ નથી કે એકબીજાની આંખ જોઈને બેસા રહેવું ખરો પ્રેમ એ છે કે ચાર આંખ ભીગી થઈ અને એક કેડી ઉપર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથે સાથે ચાલવું તો આ જે છે મને એક વખત પૂજ્ય અને અત્યંત પ્રિય મોરારી બાપુને પૂછાયેલો એક પ્રશ્ન યાદ આવે છે બાપુ આપણે પ્રેમ કરીએ અને સામેવાળો ન કરતો હોય તો અને બાપુનો અદ્ભુત જવાબ છે બાપુએને એમ કીધું કે તમે ઈશ્વરને ફૂલ મૂકો છો ત્યારે એ તમને કંઈ કહે છે તમને બીજું સામું ફૂલ આપે છે તમને થેન્ક યુ કહેશે નહીં તમે વપત્ર મૂકો છો તો ઈશ્વર તમને કંઈ કહેશે ત્યારે કે ના એ કે પ્રેમ છે ઇટ ઇઝ ઓલ ટુ બીકમ લવ વેધર ઇટ ઇઝ ઇકોડ ઓર નોટ કમનસીબે આપણને પડછાયા અને પડઘાઓ સાંભળવાની ટેવ છે મને બરાબર યાદ નથી કે દાદુનો શેર છે કે ઉસ્માનનો પણ એક પંક્તિ એવી છે કે ઈશ્ક

તકે હું છું એ કે અહીંયા જગ્યા જ નથી અહીંયા બેની જગ્યા જ નથી એટલે તું રહેવા દે પછી બાર વરસ ઓલો વનમાં ફરે છે અને માસુકા જ બની જાય છે ત્યારે એ પાછો આવે છે પછી પૂછે છે કોણ તકે તું જ છો હું તો ક્યાં વજો જ છું તો આ જે જાતને આ અહંકારને ઓગાળી નાખવાની જે તૈયારી છે એ છે બે કે ત્રણ કબીરના મારે પંક્તિઓ તમને કહેવી છે એટલે અહંકાર નામ શેષ થવો એ પ્રેમમાં કઈ રીતે અનિવાર્ય છે કબીર એક જગ્યાએ એવું કહે છે કે યહ તો ઘર હે પ્રેમ કા ખાલા કા ઘર નહીં આ તારી માસીનું ઘર નથી આ તો પ્રેમ છે તો શું શીશ ઉતારે ભૂઈ ધરે તપ પેઠે ઘર માય તારું માથું તારા પગ નીચે દબાવીને તું ઊભો રહીશ તારા અહંકારને તારી ઓળખને તારી અસ્મિતાને ખતમ કરીશ મિત્રો સૌથી મોટો પડકાર પ્રેમનો હોય તો એ જાતને ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યોચ્છાવર કરી દેવાનો છે કોઈ કંઈ માટે આપણે જે પાસવર્ડ શેર ન કરતો હોય પાસબુક શેર ન કરતો હોય એ પ્રેમ કઈ રીતે શેર કરે મને ક્યારેય સમજાણું નથી ઉતારે તા તાપર રાખે પાઉં દાસ કબીરા યો કહે એસા હોય તો આવ તારી આ તાકાત હોય તો તું આવજે એક જગ્યાએ કબીરજી એવું કહે છે કે પ્રેમને બાળી ઉપજે એ કઈ બોલું ઇન્કમ ટેક્સના બચાવવા માટે ફાર્મ હાઉસ લીધું હોય ત્યાં પ્રેમ ઉગતો નથી પ્રેમને બાળી ઊભે પ્રેમના હાટ બિકાય એ કોઈ મોલમાં કે એમેઝોનમાં ઘરે આવતો નથી પ્રેમને બાળી ઊભે પ્રેમના હાટ બિકાય રાજા પરજા જેહી રૂચે શીષ દેહ લે જાય માથું દઈ અને લઈ લેવાનું હોય આ તો બપોરે તારા પપ્પાનો હોય કે જે હું આવીશ એનું આ ગજું નથી પ્રેમ પિયાલા જો પીએ શીષ દક્ષિણા દઈ પ્રેમ જેને પ્યાલો જોતો હોય એને શું કરવાનું છે શિષ દના દે માથાની દક્ષિણા દેવાની છે લોભી શીસ ન દે શકે નામ પ્રેમ કાલે એક સુફીઓમાં એક એવી દલીલ છે કે પ્રેમ કેમ લોકો કરતા નથી કારણ કે પ્રેમ આપણને કરે છે એ આપણને તરાશે વિખે છે વિખેરે છે વહાવી દે છે તોડી નાખે છે મરડી નાખે છે આપણામાં આપણા જીવું કાંઈ વધવા જ દેતો નથી એટલે પ્રેમ પીડા છે એટલે કામી લોકો વિલાસી લોકો પ્રેમ કરતા નથી પ્રેમ છે એ સાધુત્વ છે એટલે કબીર એવું કહે છે કે જાઘટ પ્રેમ ને સંચરે જે ઘરમાં પ્રેમ ન હોય ઝાઘટ પ્રેમ ને સંચરે સો ઘટ જાન મશાન એ ઘરને તું સ્મશાન ગણજે ફરી મિત્રો ઝાઘટ પ્રેમ ને સંચરે સો ઘટ જાન મસાન જેસે ખાલ લોહાર કી સાસ લેત બિનુ પ્રાણ મિત્રો આપણે હારવાના હોઈએ છીએ પ્રેમની કોઈ લડાઈમાં કોઈ જીતતું નથી પણ હું માનું છું કે આ લડવા જેવી લડાઈ છે પહોંચાતું નથી પણ ચાલ્યા કરવા જેવી છે ભયંકર વાવાઝોડામાં ખુલ્લામાં એક દીવો કરી શકાય નહીં પણ હું કહું છું કે પ્રયાસ કર્યા કરવા જેવો છે આવતા વર્ષનું સ્વરોત્સવ આવે ત્યાં સુધી આઈ શેલ પ્રે ફોર ઓલ ઓફ યુ માય ડિયર ફ્રેન્ડ્સ એવરીબડી શેલ બી ઇન પ્રોફાઉન્ડ લવ ઓફ ધ એક્ઝિસ્ટન્સ થેન્ક યુ મને સાંભળવા માટે સાહિત્ય સંગીત અને જીવનને પામવા માણવા અને મમળાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને